વોલીબોલ અને રસાકસી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે કમાલપુર સીટ પર નિરાશિત ઠાકોર નાથાલા પત્રકારના મદને ટિકિટ આપી આ ડોટ ફોર્મ ભરવામાં આવ્યું હતું. સુત્રાપાડાના લોડવા ગામે આજે ભાજપનું સંમેલન મળ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો સાથે મળી રેલી યોજી હતી. સુરક્ષા એકમ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વણાકબારા ગોમતી માતા બીચ ખાતે ફન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને થનારને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસની ફરજ દરમિયાન પ્રશંસનીય કામગીરી. તલોદ પોલીસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રણાસણ ગામે એક બાળકીને બાઈક સવારે ટક્કર મારતા એમ્બ્યુલન્સની રાહ જોયા વગર ઇજાગ્રસ્ત બાળકીને તલોદ પોલીસે જાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તબિયત બગડી છે. વડોદરામાં ચાલુ સભામાં ચક્કર આવતા સીએમ વિજય રૂપાણી ડળી પડ્યા. મુખ્યમંત્રીને પ્રાથમિક સારવાર અપાઈ છે. ત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત બગડી છે. વડોદરામાં ચાલુ સભામાં ચક્કર આવતા સીએમ વિજય રૂપાણી ડળી પડ્યા છે. મુખ્યમંત્રીને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તબિયત બગડી છે. વડોદરામાં ચાલુ સભામાં ચક્કર આવતા સીએમ વિજય રૂપાણી ડળી પડ્યા. મુખ્યમંત્રીને પ્રાથમિક સારવાર અપાઈ છે. ત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત બગડી છે. વડોદરામાં ચાલુ સભામાં ચક્કર આવતા સીએમ વિજય રૂપાણી ડળી પડ્યા છે. મુખ્યમંત્રીને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડેથી છેલ્લા 25 વર્ષથી પુરુષો અને મહિલાઓ ખોડિયાર માતાએ સંગલઈને જાય છે. વિજાપુર તેરગામ ગુળ વણકર સમાજનું તેજસ્વી તાલાનું સન્માન તેમજ વડીલ વંદન સમારંભ યોજાયો. જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં સીએમ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલ પહોંચ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસેથી પ્રાંતિજ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારમાંથી વાંસની લાકડી લોખંડના તારથી ગૂંચવાયેલી મળી આવતા કાર ચાલકે સંતોષકારક જવાબ ન આપતા પોલીસ ફરિયાદ થઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છોટા હાથીનો ચાલક પૂર ઝડપે એક બેદરકારથી ગફલત પર રીતે હંકારી લાતા પ્રાંતિજ પોલીસે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસેથી પ્રાંતિજ પોલીસ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારમાંથી લોખંડની પાઇપ મળી આવતા કાર ચાલકે સંતોષકારક જવાબ ન આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલા બેંકો અને એટીએમઓ દ્વારપાલ વિનાના તો લોકો લાખો રૂપિયાની જિંદગીની કમાણી બેંકોના ભરોસે છોડે છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસે ટુડોરના 3 રસ્તેથી દારૂ પીતી હાલતમાં એક બાઇક સવારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર વેલેન્ટાઇન ડેની ઉજવણીમાં ગુલતાન યુવા હૈયા વેલેન્ટાઇન ડેને પ્રેમનો દિવસ માનવામાં આવે છે. મોટાભાગના દેશોમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દંપતી એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે. કોરોના કાળમાં પાટા ઉપરથી ઉતરી ગયેલી ભારતીય રેલ સેવા ફરી ટ્રેક પર આવી રહી છે. 1 એપ્રિલથી તમામ ટ્રેનો દોડતી થવાની શક્યતા. જીએસટી હેઠળ સસ્પેન્શન અંગે બહાર પાડવામાં આવી માર્ગદર્શિકા. ઇન્ટરનેટ પર લોકો શું જુએ છે એના ઉપર યોગી સરકાર વોચ રાખશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે જામનગર સહિત 6 મહાનગરપાલિકામાં મેટ્રો રેલ પ્રોજેક્ટ કરાશે. ઉત્તરાખંડમાં ટનલમાંથી વધુ 2 મૃતદેહો મળી આવ્યા. મૃત્યુઆંક 40 પર પહોંચ્યો. હજુ 166 લોકો લાપતા. અમદાવાદના મુડકતેના આધેડની કારમાંથી 2 લાખ રોકડ તેમજ રિવોલ્વરની ચોરી. ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં સગીરાના પરિવારે પ્રેમીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી લાશ કેનાલમાં ફેંકી દીધી. અમદાવાદમાં 100 રૂપિયા આપ તેમ કહી બદમાશ રિક્ષા ચાલકને માર્યું ચાકુ. નરોડા પોલીસે તપાસ હાથ ધરી. પીએમ નરેન્દ્ર મોદીએ સેનાને સોંપી અર્જુન ટેક. ઉત્તરાખંડ જળપ્રલય તપોવન સુરંગમાંથી મળ્યા વધુ 5 શબ. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.